બંદીવાસ અને પાછું ફરવું. ઇઝરાયલ અને યહુદા બેએ રાજ્યના મનખવે પરમેશ્વરના વિરુદ્ધમાં પાપ કર્યો. પરમેશ્વર સિને ડુંગો રિપેર જે કરાર કર્યો હતો એ તોડી નાખ્યો. મનખ પસ્તાવો કરીને અને એની ભક્તિ કરી એના બારામાં ચેતવણી આલવા હારું પરમેશ્વર પોતાના ભવિષ્ય વક્તને મોકલ્યા, પણ એને વે એ વાત ને માની. એત્રે હારું પરમેશ્વરે બે રાજ્યને મનખનને નાશ કરવા હારું એના વૈરજ્યને પરવાનગી આપી. એક બીજો દેશ હતો જે ઘણો તાકતવર અને ખતરનાક હતો. એને ઇઝરાયલના રાજાને નાશ કર્યો. અસુર રાજાની સેનાએ ઇઝરાયલ રાજ્યના ઘણા બધા મનખને મારી નાખ્યા. એનાની બધી માલ મિલકત વહ્યા લઈ ગયા અને એના દેશમાં ઘણી બધી જગ્યાને બાળી નાખી. અસુર દેશના સૈનિક ઇઝરાયલના બધા આગેવાનને, ધનવાન મનખને અને જે માણસ ખાસ કારીગર હતા એના બધાને ભેગા કરીને અસુર દેશમાં લઈ ગયા. ઇઝરાયલનો ખાલી ગરીબ મનખસ જીવતી રહી ગયો. એને બાદ અસુરના મનખ બીજા દેશના મનખને ઇઝરાયલ દેશમાં વહાવવા હારું લાવ્યો. એને હવે નાશ થઈ જાયેલો શહેરને ફેર થકી બનાવ્યું અને ઇઝરાયલનો મનખ જીતતા રહી ગયો હતો. એના હાથે એને લગ્ન કર્યું. ઇઝરાયલના જે પરિવાર બીજા દેશવાળા હાથે લગ્ન કર્યું હતું વૈયા સામરી કહેવાયા. યહુદા રાજ્યના મનખવે બાળ્યું હતું કે ઇઝરાયલના મનખવે પરમેશ્વરને આરાધના કરવી અને એની આજ્ઞા પાળવી છોડ દીધી. એટલે હારું પરમેશ્વરે એને કેવો દંડ આપ્યો હે. તે હુદ એને મૂર્તિ પૂજા કરવાનો અને કનાન દેશના દેવી દેવતાને માનવાનો નેમ છોડ્યું. પરમેશ્વરે એને ચેતવણી આપવા હારું ભવિષ્ય વક્તને મોકલ્યા, પણ એનવીએ એનાની વાતને માની. અસુર દેશના સૈનિકોએ ઇઝરાયલ રાજ્યને નાશ કર્યું. એના 6 વર્ષ બાદ પરમેશ્વરે નબુકદનેસર જે બેબીલોન દેશનો રાજા હતો એને યહુદાના રાજ્ય પર લડાઈ કરવા હારું મોકલ્યું. બેબીલોન એક તાકતવર દેશ હતો. યહુદાના રાજાએ નબુકદનેસર રાજાનો ગુલામ બનવા હારું કબૂલ કર્યું અને એને દર વર્ષે ઘણા બધા પૈસા આપવાનું નક્કી કર્યું. પણ થોડોક વર્ષ જવા બાદ યહુદિયાના રાજાએ નબુકદનેસર રાજાને વિરુદ્ધ બળવો કર્યો. એટલે હરું બેબીલોનની સેનાએ ફેર આવીને યહુદિયાના રાજ્ય પર હુમલો કરી દીધો. એનાવે યરુશલેમ શહેર કબજે કરી લીધો, પરમેશ્વરના મંદિરને પાડ દીધું અને શહેર અને મંદિરનો બધો ખજાનો લૂંટ લીધો. યહુદિયાના રાજાને બળવો કરવાનો દંડ આપવા હારું નબુકદનેસર રાજાના સૈનિકોએ રાજાના સોરાને એને હામેશ માર નાખ્યો અને એના રાજાને આંધળો કરી નાખ્યો. એને બાદ વૈયા એના રાજાને બેબીલોનના બંદીખાના મરવા હારું લઈ ગયા. નબુકદનેસર રાજા અને એની સેના યહુદિયા રાજ્યના લગભગ બધ મનખને બેબીલોનમાં લઈ ગયા અને જે આવું ગરીબ મનખ હતો એને ખેતી કરવા હારું રેવા દીધો. આ એવો ટાઈમ હતો જેને પરમેશ્વરના મનખને વાયદાનો દેશ છોડીને બંદીવાસમાં જવા હારું દબાણ કરવામાં આવ્યું. જે કે પરમેશ્વરે પોતાના મનખને એના પાપને લીધે દંડ આપ્યો કે એને બંદીવાસમાં મોકલવામાં આવે. તે હુદો પરમેશ્વરે એને અને પોતાના કરેલા વાયદાને નહીં ભૂલ્યો. પરમેશ્વરે એની પર દેખરેખ રાખવાનો અને પોતાના ભવિષ્ય વક્ત દ્વારા એને હાથે વાત કરવાનું સલુ રાખ્યું. એને વાયદો કર્યો કે 70 વર્ષ બાદ એને વાયદાના દેશમાં પાછો લાવે. 70 વર્ષ બાદ ખુસરુ જે ફારસ દેશનો રાજા હતો એને બેબીલોન દેશને હરાવી દીધો અને આવું બેબીલોન દેશની જગ્યા ફારસ દેશનું રાજ્ય ફેલાઈ ગયું હતું. ઇઝરાયલનો મનખ આવું યહૂદી કહેવાતો હતો અને એનામાં ઘણા મનખવે તે પોતાની પૂરી જિંદગી બેબીલોન દેશમાં કાઢી. એના મને ઘણા કમ ડોહ મનખણને યહુદિયા દેશ યાદ હતો. ફારસી દેશનો મનખ ઘણો તાકતવર હતો, પણ એના જીતેલો મનખ પહેરવે એ દયા કરતો હતો. ખુસરુ ફારસ દેશનો રાજા બન્યો અને તરત જ એને હુકમ કર્યું કે જે યહુદી મનખ યહુદિયા પ્રદેશમાં જવા માંગતો હોય એ ફારસ દેશ છોડીને યહુદિયામાં જઈ શકે હે. આ તકે એને પરમેશ્વરના મંદિરને ફેરથી બનાવવાનું નાણું હુદું આલ્યું. એટલે હરું બંદીવાસનો 70 વર્ષ બાદ યહુદી મનખનો એક નાનો ટોળો યહુદિયા પ્રદેશના યરુશલેમ શહેરમાં પાછો આવ્યો. જ્યારે મનખ યરુશલેમમાં પાછો ફર્યો ત્યારે નવે પરમેશ્વરનું મંદિર બનાવ્યું અને શહેરને ફરતો કોટ હુદો બનાવ્યો. ફારસનો રાજા હજુ તક એના પર રાજ કરતો હતો, પણ યહુદી મનખ વાયદાના દેશમાં રહેવા માંડ્યો અને મંદિરમાં પરમેશ્વરની આરાધના કરવા માંડ્યો.